બારડોલી પંથકમાં વાર્ષિક પરીક્ષા પૂરી થતા જ પડેલા વેકેશનમાં બાળકો સમયનો સદુપયોગ કરે તે માટે સમર કેમ્પ શરૂ થતા તેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। ચાલુ વર્ષમાં શૈક્ષણિક સત્રની સમાપ્તિ થઈ છે અને જૂન માસથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં બાળકો માટે નવતર અભિગમ જોવા મળ્યો છે। બારડોલીમાં કેટલાક જાગૃત મહિલાઓ દ્વારા બાળકોને પોતાની પ્રતિભાથી સ્વનિર્ભર બનાવવા આ વખતે વેકેશનનો ઉપયોગ કરનાર છે। સમર કેમ્પની શરૂઆત થઈ છે જેમાં બાળકોના શિક્ષણની સાથે રોજિંદા જીવન ઉપયોગી પ્રવૃત્તિ શીખી શકે સાથે ગણિત વિજ્ઞાનને લગતી માહિતી મેળવી શકે તેવો હેતુ રખાયો છે। સામાન્ય રીતે દર વર્ષે શાળાઓમાં મે મહિનાથી વેકેશન શરૂઆત થાય એટલે બાળકો સાથે વાલીઓ પણ ઉત્સાહ હોય છે, કારણ બાળકો અભ્યાસમાં વ્યસ્ત હોય છે તો વાલીઓ બાળકોની સંભાળમાં જેથી વેકેશનમાં કંઈક ને કંઈક આયોજન કરતા હોય છે। પણ આ વખતે વેકેશનનો સદુપયોગ કરવા વાલીઓએ પણ બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા અલગ માધ્યમનો સહારો લીધો છે। વેકેશનની મજા માણતા બારડોલી પંથકના બાળકો હવે સમર કેમ્પના માધ્યમથી જોડાયા છે। ખાસ કરીને એક બેચમાં 15 જેટલા જ બાળકોનો સમાવેશ કરાયો છે જેમાં રસોઈ કરવું, પર્યાવરણ અંગે જાગૃતિ, પરિવારમાં માતા પિતા પરિવારની સમજ સહિત અનેક જાગૃતિ સભર પ્રવૃત્તિઓ બાળકોએ કરી હતી। શાળાઓમાં હવે વેકેશન શરૂ થઈ રહ્યા છે। પહેલાં અમે પ્લાનિંગ કરતા હતા કે બાળકો માટે શું કરીએ, ત્યારે અત્યારે અમે હવે બાળકો માટે જે અંદર રહેલી શક્તિ છે તેને બહાર કાઢવા, એ લોકોમાં જે ટેલેન્ટ છે તમે બહાર કાઢવા માંગીએ છીએ અને બાળકો કંઈ નવું શીખે, કંઈ નવી એક્ટિવિટી કરે એના માટે અમે આ સમર કેમ્પમાં જોડાયા છે। એ આ સમર કેમ્પમાં જોડાવાથી અમારા બાળકો ખૂબ જ ખુશ છે અને અમે પેરેન્ટ્સ પણ એટલા જ ખુશ છીએ અને એમને ખૂબ નવું નવું શીખવા મળ્યું, એમનામાં ખૂબ ટેલેન્ટ જે એમનામાં હતું તે અમે બહાર જોયું બાળકોમાં, એટલે અમે ફેમિલી મેમ્બર ખૂબ જ ખુશ છીએ અને અમે પેરેન્ટ્સ પણ ખૂબ। મારું નામ સોમ રજનીકાંત તિવારી છે અને હું ડ્રોપી ધ ટાસ્ક નામની એકેડમી ચલાવું છું અને જે અમે કેમ્પ કરી રહ્યા છે એનો કોઈ અમારો વ્યવસાયિક હેતુ નથી અને અત્યાર સુધી મારી એકેડમીએ 20-25 જેટલા વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગુજરાત રેકોર્ડ કર્યા છે અને બારડોલીમાં 150 જેટલા લોકોને મેં રેકોર્ડ કરાવ્યા છે। અમારું મુખ્ય હેતુ એ છે કે નાનકડા ગામનો બાળકથી લઈને સિટી સુધીના બાળકો પોતાની અંદર જે છુપાયેલી કળા છે એને બહાર કાઢે અને કંઈક કરે અને અમારો પ્રયાસ એવો છે કે દરેક છોકરાઓ કંઈ ના કંઈ ફિલ્ડમાં આગળ વધે અને અમારો પ્રયાસ હજુ પણ ચાલુ છે અને અમે બધાને કંઈ ના કંઈ કરવા માટે ઉત્સુક છીએ અને અત્યાર સુધી અમારા બધા રેકોર્ડમાં એક નીલા સ્ટેશનનો રેકોર્ડ એવો છે જે રાજ્ય કક્ષાથી લઈને ઇન્ટરનેશનલ લેવલ સુધી કર્યું છે। ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સર, હોમ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી સર તેમજ આપણા એમએલએ ઈશ્વર પરમાર સર અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સરે આ બાળકને સન્માનિત કર્યું છે। તો અમે આવી અવનવી નવી પ્રવૃત્તિઓ કરવી છે જે અમારી વ્યવસાયિક હેતુ નથી પણ છોકરાઓમાં છુપાયેલી કળાને બહાર કાઢવાનો મુખ્ય હેતુ છે।